દ્વારકામાં શાહી ઠાટ સાથે આહિર સમાજની દીકરીના ભવ્ય લગ્ન યોજાયા આહિર સમાજના અગ્રણી રામસિંહ જવાહર ચાવડા પૂર્ણેશ મોદી જેવા દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા રાજકોટના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ હેરભાના પુત્ર સત્યજીતના ભવ્ય લગ્નોત્સવ દાત્રાણા ફાર્મ હાઉસ ખાતે યોજાયા બે હાથી દસ ઘોડા શાહી ઠાટ સાથે પાંચસો કારના કાફલા સાથે વરરાજાની જાણ રાજકોટથી દાત્રાણા પહોંચી આહીર સમાજના ગ્રણીના લગ્નોત્સવમાં અનેક રાજકીય આગેવાનોની હાજરી જોવા મળી અમદાવાદના સાબરમતી ખાતે દેશનું સૌથી મોટું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થયું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી માત્ર બે પોઈન્ટ પાંચ કિલોમીટર દૂર છે અંદાજે ત્રણસો ને બત્રીસ કરોડના ખર્ચે આ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરવામાં આવ્યું જેનાથી એરપોર્ટથી લઈને રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશન પર પાર્કિંગની સમસ્યા નહીં જોવા મળે આ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં તેરસોથી વધુ વાહનો પાર્ક થઈ શકશે તો સાથે આ મલ્ટી મોડલ હબથી એકસો પચાસ મીટર અંતરે બુલેટ ટ્રેન સ્ટેશન ત્રણસો મીટરના અંતરે બીઆરટીએસ સ્ટોપ બે કિલોમીટરના અંતરે રાણી બસ સ્ટેશન છે જેના કારણે કોઈ પણ જગ્યાએ જવા માટે હાલાકીનો સામનો નહીં કરવો પડે સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની જે બિલ્ડિંગ છે તે તૈયાર થઈ ગઈ છે અને ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદની શાનમાં વધારો થશે કારણ કે દાંડી કૂચ ઉપર આખી સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ છે તે તૈયાર કરવામાં આવ્યું છે બે બિલ્ડિંગ છે એમાં તમામ પ્રકારની સુવિધા છે તે આપવામાં આવી છે સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને તેર તેરસો જેટલા વાહનો પાર્કિંગ થાય તે માટેની પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જ મોડલ ટ્રાન્સપોર્ટ હબ ઉપરથી બુલેટ ટ્રેન સામાન્ય ટ્રેન મેટ્રો ટ્રેન અને તમામ ટ્રાન્સપોર્ટ છે તે અહીંથી મળી રહેશે એટલે કે દેશના કોઈપણ પુણે જવું હશે તો આ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ઉપરથી તમને પરિવહન સેવાઓ છે તે મળતી રહેશે એટલે કે હવે ટૂંક જ સમયમાં આ જે બિલ્ડિંગ છે તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે કેમેરામેન પ્રકાશ સાથે વિપ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ બની શકે કે આ વખતે તમને કદાચ કેસર કેરીનો સ્વાદ માણવા નહીં મળે આ વર્ષે કમોસમી વરસાદનો માર ખેડૂતોની સાથે કેસર કેરીને પણ પડ્યો છે એવું ખેડૂતોનું કહેવું છે જેની પાછળનું કારણ છે દર વખતે સામાન્ય રીતે જે ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબા પર ડિસેમ્બર મહિનામાં જે ફ્લાવરિંગ આવતું હોય છે તે ચાલુ વર્ષે આંબાના બગીચામાં ફ્લાવરિંગ નહીં દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે જે ચિંતા વ્યાજબી પણ છે બદલતા હવામાન અને કમોસમી વરસાદનો માર આ વખતે ખેડૂતોને પણ સહન કરવો પડશે એવું લાગે છે તેની સીધી અસર કેરી પર પડશે જેથી કેરીના શોખીનો પણ દુઃખી થઈ શકે છે કે કેરી પર પૂરેપૂરો ખતરો સાહેબ એનું કારણ એ છે કે આ વાતાવરણ છે ને માફક નથી આવતું ગમે ત્યારે વરસાદ થઈ ગમે ત્યારે બરફ ના કરવા પડે વાતાવરણ સેટ નથી આવતું અત્યારે બારમા મહિનામાં પહેલા મહિના સુધીમાં મોરનું ફ્લારિંગ થવું જોઈએ એની જગ્યાએ કોળ આવે સાહેબ ને પીછી જંતુ તો બધા બહુ આક્રમણ કરે એનું કારણ છે કે વાદળ રે એટલે તડકો નો મળે ને સખત પીછી તો વધવા કે વરસાદ વાતાવરણ બહુ ખરાબ છે એના હિસાબે કોળ પકડે એના બદલે ફૂટવું જોઈએ એના બદલે કોળ પકડી લે એટલે થોડું વાતાવરણ થોડું કેવડાવે છે એકદમ નકર દર વર્ષે આ કોળ આવી જાય આ વખતે કોળ આવ્યો એના બદલે મોર આવવો છે એના બદલે કોળ આવી ગયો મોર ની અંદર અત્યારે તો મરી મરી જેવા જીભ આથી જવા જોઈએ એના કારણે કોળ જ છે ક્યાંય પણ દેખાતો હાલની જો પરિસ્થિતિ જોઈએ તો લગભગ આ ડિસેમ્બરની આજે પ્રથમ વીક પૂરું થઈ ગયું હજી મોટાભાગના વિસ્તારો જે ખાસ કરીને બાગાયતના ગીર સોમનાથ જિલ્લાના તાલાળા વિસ્તાર કહેવાય ગીરગઢડા કોડીનાર ઉના આ બધા જ વિસ્તારોની અંદર જે ફ્લાવરિંગ ડિસેમ્બર મહિનાની અંદર આવી જવું જોઈએ એ ફ્લાવરિંગ દેખાતું નથી ઘણા બધા ખેડૂત મિત્રોના સાથે વાતચીત થયા પ્રમાણે ખેડૂતોનું પણ માનવું એવું છે કે આ વર્ષે સતત કમોસમી વરસાદ એટલે કે માવઠા પડવાને લીધે જે જમીન છે એ સતત ભેજવાળી રહી એટલે કે ભીની રહે